ઇકબાલગઢ નજીક હાઈવે ગંગાસાગરના પાટિયા પાસે આરટીઓ કર્મચારીઓની સરકારી વાન ઉપર હુમલો કરી કાચ કોડી નાખનાર આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા. ઇકબાલગઢ નજીક હાઈવે ગંગાસાગર પાટિયા પાસે આરટીઓની સરકારી ગાડીના ટ્રક ચાલકોએ કાચ તોડી નાખવાની ઘટના સામે આવી છે. ઓવરલોડ ટ્રક ચાલકને આરટીઓ કર્મચારીઓ દ્વારા ઊભી રખાવતા ટ્રક ચાલક અને આરટીઓ પોલીસ વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. ટ્રક ચાલકો અને આરટીઓ વચ્ચે મામલો બિચકતા મામલો ઉગ્ર બન્યો હતો. મામલો ઉગ્ર બનતા ટ્રક ચાલકોએ આરટીઓ પોલીસની વાન ઉપર હુમલો કર્યો હતો અને ટ્રક ચાલકોએ આરટીઓ પોલીસની વાનના કાચ તોડ્યા હતા. મામલો ઉગ્ર બનતા બનાસકાંઠા આરટીઓ તેમજ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. સમગ્ર બનાવને લઈ ધર્મેશભાઈ લક્ષ્મણભાઈ પટની ઉંમર 40 ધંધો નોકરી મોટર વાહન નિરીક્ષક રહે પાલનપુર વાળાઓએ સમગ્ર બનાવને લઈ ટ્રક ચાલક અને ખલાસી સામે ફરિયાદ નોંધાવી હતી. ચોક્કસથી કહી શકાય ઘટનાને લઈ અમીરગઢ પોલીસે ઘેરીલાલ નેનીરામ કેવટ રહેત ચિરોજ દેવલી ભાચી ટાંક રાજસ્થાન અને સુનિલ કુમાર ઇન્દ્રરાજ મીણા રહે કંવરપુરા જયપુર રાજસ્થાન વાળા સામે અમીરગઢ પોલીસ મથકે ઘટનાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. શુક્રાણા વાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ.